श्रितसकलजेवातिसुखद महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनां पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિ કૃષ્ણા નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની બધા વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ ભક્તો આજે તમને એમ થયું છે સભામાં સંતો લેટ આવ્યા છે ઓનલાઈન વાળા કે હજુ કેમ દેખાતા નથી પણ આજે અમારે સેવા બહુ વધી ગઈ છે સવારથી સવારના લગભગ સાત વાગ્યાના સેવામાં લાગ્યા છે એ સેવામાં લાગ્યા હતા સીધા સેવા કરતા કરતા જ અહીંયા સેવા કરવા આવ્યા છે પણ સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન સુકાનંદ સ્વામીના આખ્યાનની અંદર આપણે થોડો પ્રવેશ કરીશું નથી ચાલતો તમને મોઢે જ છે કડી એટલે વાંધો નથી ગુણ આવ્યા હોય આવ્યા હોય પણ છે ધરણા મોટા નાયા પેલા ગુણ છે મોટા નાયા પેલા ગુણદેશનો શોબે છે તેના ધિયા પણ શોભે ભલા ભક્તો સુકાનંદ સ્વામીના આખ્યાનમાં આપણે છેલ્લે એવું સાંભળ્યું હતું કે સુકાનંદ સ્વામીને મહારાજ અક્ષર ઓરડીની અંદર લઈ જઈને એક વાત કરે છે ગુજરાતના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણને રસોઈ આપવા માટે આવ્યા છે મહારાજની રસોઈ લેવાની ઈચ્છા નથી મહારાજે સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે એ હરિભક્તોને એમ કેવડાવ્યું કે ગુજરાતના ભક્તોને તમે એવું સમજાવો અમારે રસોઈ પાકી નથી જોઈતી પણ અમે રસોઈના જે રૂપિયા હોય એનો ઉપયોગ મંદિરના કામમાં કરીએ તો ત્યારે ગુજરાતના હરિભક્તો માનવા તૈયાર થયા તે આ ભગત આવ્યા હતા ઉપર અને પછી એક પ્રશ્ન મને પૂછ્યો હતો પછી મેં એનો જવાબ આપ્યો હતો ત્યારે એમને મને કીધું હતું સ્વામી આજે જ વાત આવી કે મનનું ધાર્યું છોડવું એટલે છોડવું પડશે એ ગુજરાતના ભક્તો ઉપર મહારાજ રાજી ન થયા કહેવાનો અર્થ એ છે જીવનની અંદર પકડવાળો સ્વભાવ ક્યારે પણ ન રાખો સત્સંગમાં પણ ના રાખવો અને તમારા ઘરમાં પણ ના રાખવો પકડ એક બે વસ્તુની બહુ સારી છે એક ભગવાનની બાબતની તમે ભક્તિ કરો છો અને તમને કોઈ અડચણ કરે છે પકડ રાખો તમે ધર્મ પાળો છો તમને કોઈ અધર્મમાં લઈ જાય છે પકડ રાખો પણ એ સિવાયની તુચ્છ પકડો આવું જ ભાવે આવું જ જોઈએ આવી રીતે જ મને બોલાવવો જોઈએ આવી જ રીતે મને બેસવાનું આપવું જોઈએ મારું આટલી વાર તો વાહ વાહ થાવી જ જોઈએ હું ઘરમાં આવું એટલે બધાએ આમ શાંત પડી જવા જોઈએ હું હોઉં એટલે કોઈ આમ ના કરવું જોઈએ આ બધી પકડો ખોટી છે એ તમારા ગ્રહસ્થ આશ્રમમાં તમારા ઘરમાં તમે રાખતા હોય તોય ખોટી છે સત્સંગમાં આવીને રાખતા હો તોય ખોટી છે પકડ નહીં છોડતા શીખવું છોડી દેવું આપણું ધાર્યું પડતું મૂકવું એમાંથી ભગવાન બહુ રાજી થાય આગળ એક ઘટના એવી ઘટે છે સુકાનંદ સ્વામીના આખ્યાનમાં આપણે આગળ જઈએ પંચાળાની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે લોયાથી મહારાજ શાકોત્સવ કરીને પંચાળા ગયા પંચાળાના જીનાભાઈ એને પોતાના દરબારગઢની અંદર મહારાજ અને સંતોને રાખીને ત્યાં મોટો રાસોત્સવ કરાવ્યો આપણે પંચાળાનો રાસ બહુ પ્રખ્યાત છે જુઓ જુઓ ને સહેલીઓ આજે રશિયો રાસ રમે પંચાળાની અંદર મહારાજે રાસ રમાડ્યા ખાખરાના વનની અંદર ઉતર્યા ત્યાં સાંતો સાથે રાસ રમ્યા અઢારસો ને સિત્યોતેર ની સાલ ને ફાગણ સુધી પૂનમ હતી ત્યારે મહારાજ ત્યાં છ મહિના સુધી રાત્રિ મહારાજે છ મહિનાની કરી દીધી છ મહિનાની રાત્રિ કરી આવું તમે શાસ્ત્રમાં સાંભળો એનો અર્થ શું પૃથ્વી ઉપર છ મહિના સુધી સૂરજ જ ના આવ્યો એવો અર્થ થાય શાસ્ત્રોમાં કેટલીક વાત એવી હોય એક લાખ વર્ષ સુધી આમ થયું છ મહિના સુધી આવું થયું એને વિવેકથી ગ્રહણ કરવું છ મહિના સુધી રાસ રમો તમે અને જે સુખની પ્રાપ્તિ થાય એટલી પ્રાપ્તિ પંચાળામાં એ સંતો ભક્તોને એક રાતમાં થઈ એટલે છ મહિનાની રાત્રિ કરી કહેવાય પૃથ્વી રાજાને દસ હજાર કાન હતા કે પૃથ્વી રાજાએ દસ હજાર કાન માગ્યા એટલે કાંઈ દસ હજાર કાન તો એક શરીર પર જાય ક્યાં વિચારો જ ખરા કાન તો બે જ હોય પણ દસ હજાર કાન માગ્યા એટલે કે દસ હજાર કાન આપણે બે કાનથી ભગવાનની વાતને સાંભળીએ ને જે આનંદ થાય પૃથ્વી રાજાને એવા દસ હજાર વ્યક્તિઓ પ્રેમથી સાંભળતા હોય જે આનંદ ભેગો થાય એટલો એકને થાય બ્રહ્માજીના ચાર મોઢા એટલે શું ચાર દિશામાં ચાર લટકતા હોય આમ ઓલું તમે જે જોવો છો રામાયણ મહાભારતમાં એવા થોડા બ્રહ્માજી છે કે ચાર મોઢું એક એક જ છે પણ એ અંદર ચાર મુખ ની શક્તિ છે શિવજીને પંચાનંદ કે છે પાંચ મોઢા વાળા એ શિવજીને થોડા પાંચ મોઢા છે એક જ મુખ છે પણ પાંચ મુખ દ્વારા જેટલું કામ થાય એટલું શિવજી એકલા કરી શકે એવું છે સુકાનંદ સ્વામી ત્યાં આગળ મહારાજની એ સભામાં બિરાજમાન છે મહારાજે બહુ ધામધૂમથી રંગોત્સવ કર્યો અને પછી મહારાજે સંતોને કીધું હે પરમહંસો આપણા દેશમાં આવે ન્યાય વાળું રાજ્ય થયું છે ન્યાય વાળું રાજ્ય એટલે કોનો કોનો અંગ્રેજોનું ભારતનું રાજ તો આપણા દેશમાં આવે ન્યાય વાળું રાજ્ય થયું છે અંગ્રેજોનું રાજ કેટલો ન્યાય આ લોકોને ત્યાં કેટલું અહીંના આપણે કાયદા જો અહીંની રીત જો બધું પ્રેરણા લેવા જેવી રોટલી શાક ખાઈને આવડે ને આ લોકો માંસના લોચા ખાધા દારૂ પીવે પણ અમુક વસ્તુઓ એની પાસેથી સો ટકા શીખવા જેવી છે ભારતીયોએ કારણ કે ભારતીયોને જેટલું કપટ આવડે ને એટલું આ લોકો ના આવડે તમે જુઓ ભારત વાળાને જેટલું કપટ આવડે ચીટિંગ કરતા આવડે એટલું આ લોકોને નહીં આવડે આ લોકો છેતરાશે અને આપણે છેતરશું છેતરતા આવડે આને છેતરાતા આવડે જબરજસ્ત ખબર નહીં આપણી ઋષિ સંસ્કૃતિ છે પણ ક્યાંથી આ બધા ડેટા આવી ગયા હશે એ ભગવાનને ખબર ખરેખર આપણે આવવા ના જોઈએ છતાંય આવી ગયા જો આ લોકોને કેટલા બધા વિશ્વાસ હોય સ્ટોરમાં તમે એકની એક વસ્તુ લઈ જાઓ પિસ્તાળીસ દિવસ સુધી વાપરો ત્રીસ દિવસ અને પછી ભાઈ નહીં ફાવતી લાવો પાછા લો પૈસા કેટલી સરસ અને આપણને આવું આવડે ખરું કે જરૂર છે અઠવાડિયું હા ઘણા ભક્તો શીખવાડી જાય એમને સ્વામી આપણે લઈને પાછું દઈ દઈશું આ આપણી સિસ્ટમ પણ કોઈ દિવસ કોઈ આ લોકો નહીં વિચારે કે આપણે આવી રીતે લઈ આવીએ ને પાછું આપી આવીએ આપણે એક માઇન્ડની દુર્બળતા કો આપણી નબળાઈ કો આપણી ચોર વૃત્તિ કો જે એ એક પ્રકારની ચોર વૃત્તિ છે ને હું એવું કહું કે આ વસ્તુ હું લાવું અને મારે પાછું આપવાનું જ છે એટલે વાપરીને પાછું આપવાનું છે ઇન્ટેન્સ મારો એ જ છે પાક્કો તો એ શું છે ચોરી જ છે ને એક પ્રકારની પણ ભારતીયોને કેટલી આવડે કહો તો લાગટ આવડે ને અરે હું વાત કરો છો નાઇન્ટી નાઇનમાં હું ડલાસ હતો એક હરિભગત આવ્યા એક ભગત આવ્યા મને કે સ્વામી તમને ખબર છે અહીંયા આપણે ત્યાં કેવું હાલે મેં કીધું ના ખબર હોય ને મને ક્યાંથી ખબર હોય મને કે સ્વામી એક ડોલરની અંદર ધાના જોડી કેટલી મળે મેં કીધું મને ક્યાંથી ખબર હોય એ અમને તો એટલી ખબર હોય ખોટી જાય તો અમે ફોન કરીએ કે બધું લઈ આવજો પણ કેટલી આવે ના ખબર હોય મને કે સ્વામી એકમાં બે આવે કે પણ ચાર 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 પણ લઈ લઈ લેવાય 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 તો બે આવે ને કેવી રીતે કે એ લોકો અંદર રબર બેન્ડ મૂકેલી હોય ને એક એકને મારીને બે ભેગી કરીને એકને રબર બેન્ડ ચડાવી દો એટલે કે તમે કાઉન્ટર ઉપર લઈ જાઓ તો ઓલો તો એકનું જ કાઉન્ટ કરે આવે કેટલી વાહ વાહ ધન્યવાદ છે એટલે મેં કીધું અમે વધારે મગાવીએ તો આવું જ કરવામાં આવે આ ભારતનું માઇન્ડ ખબર નહીં કેવી રીતે આવું થયું હશે આ ઋષિ સંસ્કૃતિ જ્યાં આગળ કેવા મોટા મોટા ઋષિ મુનિઓ સત્ય મેવ જય તે જેની નોટો ઉપર લખાય સત્ય મેવ જય તે સત્યનો જ જય છે પણ એ ખાલી કે છે કે સત્યનો જય છે અમારો તો પરાજય છે ભગવાન જાને કેમ હશે પણ આપણે આવું ના કરવું હા સત્સંગી છીએ સત્સંગમાં છીએ એટલે આપણે તો બધામાં વિચારવું કે જે કોઈ વસ્તુ આપણે અહીં આગળ જે કરશું એનું સંપૂર્ણ ફળ આપણે ભોગવવું જ પડશે ક્યાંક આપણે ચૂકવવાનું છે એટલે આ તો ન્યાયવાળા રાજ્ય પરથી કીધું મહારાજ કે ન્યાયવાળું રાજ્ય થયું છે શ્રીજી મહારાજને અંગ્રેજો વાલા હતા અંગ્રેજો વાલા હતા કારણ કે અંગ્રેજો ન્યાયવાળા હતા અને એ આપણે જાણીએ છીએ કે અહીં પણ આપણને કેટલો ન્યાય તમે વિચારો આ આખું ટાઉન અમેરિકન ને સ્પેનિશનું છે આપણું એકલી આ ઇન્ડિયન કોમ્યુનિટી આટલામાં ભેગી થાય છે આ નોન પ્રોફિટ છે જ્યાં જ્યાં આપણા કેટલા બધા મંદિરો હિન્દુના કેટલા મંદિરો છે અમેરિકામાં બધા નોન પ્રોફિટ આવો કાયદો બાકી તો એ લોકો ધારે તેમના કે ખાલી ચર્ચ એકલું જ નોન પ્રોફિટ બાકી કોઈ પણ હોય પ્રોપર્ટી ટેક્સ ભરો એવું કહી શકવા જોઈએ ને પણ એવું નથી કીધું જોયું ન્યાયવાળું રાજ્ય છે એક સરખું ભલે અહીં ઘણી વખત આપણે પ્રોબ્લેમ થાય પણ એની પાછળ વાંક આપણો જ હોય અહીં પણ આવતો હોય ને એમાં એસી ટકા વાંક આપણો જ હોય અહીંથી તમે ગાર્બેજ ઉઠાવીને પછી બહાર મૂકી દો કોથળીઓ ભરેલી છે વાંધો ને આપણે જાણે ઇન્ડિયામાં કંડારીમાં બેઠા હોય ને મૂકી દઈએ પછી ઓલો આવે જ ને ટિકિટ આપવા તમે અવાજ ના કરવાનો હોય ને ભાઈ રાત્રે અગિયાર વાગે અવાજ કરો અને પછી કોક ઓલું હેરાન કરે હેરાન નહીં તમે કોકને હેરાન કરો છો અગિયાર વાગે ઊંઘી જવાનું ભાઈ કાયદો છે કહેવાનો અર્થ એ છે ન્યાયવાળું રાજ્ય છે અહીં કોઈ તમારી ઉપર ખોટી રીતે બ્લેમ કરીને તમને હેરાન નહીં કરી શકે તમે ગુનામાં છો તમારા પ્રત્યે દયા ના રાખે એ વાત જુદી છે અને ઓછો અનગમો હોય પણ આખરે તો ન્યાયવાળું જ રાજ્ય કહેવાય ને ન્યાયવાળું જ રાજ્ય કહેવાય એટલે એવું ન્યાયવાળું રાજ્ય થયું છે માટે સંતોને મહારાજ કે છે તમે તુમળા પત્તર રાખો તિલકને કંઠ્યો રાખો અને માથે શિખા રાખો અને જનોઈ રાખો મહારાજે સંતોને શિખા કઢાવી નાખી હતી મહારાજે સંતો પાસેથી તુમળા પત્તર કઢાવી નાખ્યા હતા મહારાજે કંઠી અને જનોઈ કઢાવી નાખી હતી એની પાછળનું કારણ એક હતું કે શ્રીજી મહારાજના સંતો જ્યારે ગામડા ફરવા જતા ત્યારે વૈરાગ્યો શ્રીજી મહારાજના સંતોને મારતા શ્રીજી મહારાજના સંતોને ગરમ ગરમ ચીપિયા પણ ચાંપી દેતા શ્રીજી મહારાજના સંતોને વૈરાગ્યોએ તલવારે કરીને ક્યારેક માથા ઉડાડી દીધા હોય એવા કરુણ ઇતિહાસો પણ ક્યાંક ક્યાંક છે ત્યારે શ્રીજી મહારાજને એમ થયું કે મારા સાધુ તો નિર્માણી છે અમારા સાધુના પાંચ વર્તમાન છે એમાંનું એક વર્તમાન છે નિર્માણી વર્તમાન નિર્માણી વર્તમાનનો અર્થ એ થાય કોઈ અજ્ઞાની જીવ તમારું તાળન કરે એટલે કે મારે તમને કોઈ ગાળ દે તો પણ તમારે એનું અહીચું નહીં અને એને ગાળ પણ દેવી નહીં વર્તમાન છે એટલે અમને મારવા તો બહુ હેલા અમને ગાળ દેવી હેલી આમ તો પંચ વર્તમાન વાળા સાધુ ગોતવાના ને આ નિર્માની વર્તમાનને ચેક કરવું જોઈએ ક્યારેક તમારે કે છેક નહીં કહો સંતોને માર મારતા સંતોને હેરાન કરતા એટલે મહારાજે કીધું સંતો તમે જનોઈને કંઠી જ કાઢી નાખો તમે શીખા કાઢી નાખો તુમળા પત્તર રાખવાનું છોડી દો સન્યાસીના કપડાં પહેરો સન્યાસીઓને કેમ હોય તમારે બસ પરમશની દીક્ષા લઈ લો પરમંશની દીક્ષા એટલે ઉદર પાત્ર અને કર જોડી હાથમાં રાખીને જમી લેવાનું જે મળ્યું એ તુમળું પત્તરની જરૂર નહીં પૂજાપાઠ કરવાનું કરવાની નહીં ટીલું કરવાનું નહીં ચાંદલો કરવાનું નહીં કંઠી હોય નહીં જનોઈ હોય ને બધા લાગે પેલા વૈરાગ્યોને લાગે અમાર જેવા જ છે અળબંગ એટલે કોઈ તમને મારે નહીં પણ શ્રીજી મહારાજને શ્રીજી મહારાજે સંતોને હવે કીધું સંતો જે આપણી ઉપર ઉપદ્રવ હતો ને બધો ગયો હવે તમે કંઠી રાખો તિલક રાખો તુમળા રાખો જનોઈ રાખો મહારાજે મૂળજી બ્રહ્મચારી પાસે જનોઈને કંઠ્યો મગાવીને બધા સંતોને જનોઈ પહેરાવી કંઠી પહેરાવી અને મહારાજે કીધું તમે મુલાયમ કાપડની ટોપીઓ રાખો માથે પહેરવાની હીરકોરનો રૂમાલ રાખો ઉપર પેલો બાંધીએ છીએ ને અમે ગોળ જે હોય ને તમે તો એને કેટલાકને ખબર ન હોય કે પાગ પહેરી સ્વામી એ પાગ અમારો હોય પાક તો મહારાજને હોય અમારા માથે રૂમાલ હોય છે ઘણા ના ખબર હોય ને તમે કંઈ ઓલું લઈ આવો તો કે સ્વામીની પાગ આપો પણ પાઘ તો રાજા પહેરે અમારા માથે રૂમાલ હોય છે એ રૂમાલ આખો આમ લાંબો હોય ચોખંડો રૂમાલ હોય ચોરસ એ ચોરસ રૂમાલ હોય એને સંતો આમ વાળી દે વાળીને પછી માથે વીંટી દે એ વીંટી દે રૂમાલ એ પેલી ટોપી હોય ને ટોપી ઉપર રૂમાલ વીંટે એ જ અમે માથે પહેરેલું હોય એટલે મહારાજ કે સરસ મજાના રૂમાલ રાખો અને પાનદાર ધોતિયા રાખો જેવા દેવા નહીં પાનદાર સરસ મજાના આમ તમારે એમ લાગે કોઈક દૂરથી ચાલે આવતો હોય તો તમારે દક્ષિણી બ્રાહ્મણો અહીં જે મંદિરો પૂજા કરતા હોય ને એના ધોતિયા જોઈ આવજો કેવા હોય આમ તમારે આમ સોનેરી તારવાળાને બધા બહુ સરસ હોય મહારાજ કે એવા પહેરો ત્યારે સુખમુનિ કે મહારાજ એવું કરશો તો લોકો અમને રજોગુની કહેશે અને લોકો રજોગુની કહેશે મહારાજ આપણા સંતોની ઇમ્પ્રેશન આ સમાજમાં કેવી છે ખબર છે સ્વામિનારાયણ જેવા સાદા સાધુ સિમ્પલ સાધુ કોઈ નથી આજે તમે જુઓ ને તો ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને હવેલીઓમાં રાખ્યા છે પોતાના સંતોને આજે પણ શ્રીજી મહારાજે સારા મકાનોમાં રાખ્યા છે પણ સંતોનું જીવન જો કોઈ ઊંડાણથી દર્શન કરે પાસે રહીને તો એને એવું લાગે કે શ્રીજી મહારાજના કાયદા એવા છે કે આટલા વૈભવશાળી દેશો અને વૈભવશાળી પદાર્થોની વચ્ચે પણ શ્રીજી મહારાજે સાધુઓને જળભરત જેવા રાખ્યા છે જળભરત જેવા રાખ્યા છે કેટલી મોટી આજે આજે આ કંડારી ગુરુકુલ કેટલી મોટી સંસ્થાઓ અહીંયા અહીંયા આગળ આપણી બે સંસ્થાઓ ઇન્ડિયાના અંદર ચાર સંસ્થાઓ બધાયના સ્થાપક ગુરુજી અમારા જેવા પચા પચા સાધુઓ તમારા જેવા કેટલા માનવાવાળા હરિભક્તો પણ એ ગુરુજીના નામે આ પૃથ્વી ઉપર એક રૂપિયો નહીં અને એક ઇંચ પણ જમીન નહીં આખી પૃથ્વી ઉપર વિચારો ક્યારે થાય કશું જ નહીં આમાંથી આપણા આટલા સંતો પાસે કોઈ પાસે પોતાના સત્સંગને અર્થે જરૂરિયાત એના સિવાયનો કોઈ પદાર્થ નહીં આવું તો ઘણા ઘણા જ એવું નથી કે તો આપણે ત્યાં ઘણી બધી જગ્યા હોય જ્યાં જ્યાં જે સંતો ધર્મ નિયમ પાડે છે ત્યાં બધે આવું છે મહારાજ આવી રીત લાવે આ રીત જોઈ અને મહારાજ લોકો આપણું વખાણ કરે છે અને તમે અમને આવા પાનદાર ધોતિયા પહેરાવશો તો લોકો કહેશે બધા તો વૈરાગ્ય તો બગડેલા છે પણ સ્વામીના સાધુ બગડ્યા છે સુખ આવા હતા જેને રાતને દિવસ સત્સંગની ચિંતા હતી તમને કડીઓ મળી નથી મને એવું ગાલ છે આઈ બંદર્યું છે એટલે તમે સાંભળીને ગાજો શુકમુની સુકમુનિને વર્તન અતિવાલોક મુનિને વર્તન જે સંગીને પણ લાગે સારુ સારો જે સંગીને પણ લાગે પણ સહજાનંદ મમતાની મોરતે પણ સહજાનંદ મમ માતાની મૂર્તિ મહારાજને ને કરવી હેત પૂરતે મહારાજને ને હેત હેત પૂરતે સ્વામી કીધું મહારાજ બધા અમને રજોગુણી ઠેરાવશે ત્યારે મહારાજ કે સંતો જે લોકો ભલે જેને રજોગુણી કહેવા હોય એ કહેતા પણ હવે તમારે અમારી આજ્ઞા પ્રમાણે સારા વસ્ત્રો પહેરવાના જનોઈ રાખવાની શીખા રાખવાની તિલક રાખવાનું અને તમે આવે પ્રેમથી સત્સંગની અંદર ફરો પછી જ્યારે મહારાજે સંતોને ટોપી પહેરાવવાનું કીધું ને સરસ મજાની ત્યારે સુરતના હરિભક્તો કે મારા ટોપી અમે દેશું સંતોને સારા કાપડની ટોપી અને રૂમાલ અમારા તરફથી મહારાજ કે બહુ સારું તમે અમારી ઈચ્છા પૂરી કરી ત્યારે સુરતના ભક્તો કે મહારાજ એમ નહીં અમે તમારી ઈચ્છા પૂરી કરી તમારે અમારી ઈચ્છા પૂરી કરવાની ભગવાનનો ભગત ભગવાન પાસે સ્વાર્થ આટલો તો ચોક્કસ રાખે સુરતના ભક્તો કે મહારાજ તમારે અમારી ઈચ્છા પૂરી કરવાની શું ઈચ્છા તો કે ઈચ્છા એ કે અમે તમને જ્યારે બોલાવીએ ત્યારે તમારે સુરત આવવાનું અને અમને દર્શન આપવાના એક મહિનો મારા સુરતમાં રોકાવાનું મહારાજ કે જાઓ અમારા સાધુને તમે ટોપીને રૂમાલ જો આપવાના હો તો અમે આવશું સુરતના ભક્તો કે મારા તમે જ્યારે સુરત સંતોને લઈને આવશો ને ત્યારે અમે સુરતમાં દેશું કેટલા હોશ યાર મહારાજ કે એમ નહીં તમે જો અત્યારે ટોપી અને રૂમાલ અમારા સાધુને આપો તો જ અમારે સુરતમાં આવું હરિભક્તો કે સારું મહારાજ તમે આવશો ને મહારાજ કે હા અમે આવશું નહીં ફરીએ અને પછી મહારાજે રૂમાલ અને ટોપી એ સંતોને આપ આપી એ હરિભક્તો દ્વારા અને મહારાજ પછી સુરતની અંદર ભાવથી ગયા સુકાનંદ સ્વામીને આવું વર્તન વાલું હતું પણ શ્રીજી મહારાજને સંતો વાલા એટલે સંતોનું હેત શ્રીજી મહારાજ પાસે સાધુ એવી રીતે રહેતા શ્રીજી મહારાજ સંતોને એક માં જેમ ઉછેરે ને એમ ઉછેરતા શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું પાંચ સાધુને માનસાય કરીને રાખતા આવડે તો સાધુ સુખે રહે તમારા ઘરની અંદર તમારે તમારા જુવાન છોકરા છોકરીઓને ભેગા રાખવા હોય તમારા જુવાન છોકરા હોય એને ભેગા રાખવા હોય અમુક ઉંમર થયા પછી કેટલું અઘરું હોય એને કાંઈક તમારી રેન્જમાં ચલાવવા હોય તો કેટલું અઘરું હોય તમે વિચારો તો અહીં તો પચા ભેગા થયા હોય અને રેન્જમાં ચલાવવાના હોય હવે એને રાખવાના હોય પાછા ચાર દિવાલ વચ્ચે રાખવાના હોય અને બધાની વચ્ચેથી જેને રાખતા આવડે એની પાસે સુખે રે બધા પાસે ના રહી શકે શ્રીજી મહારાજ પાસે એવી હથરોટી હતી શ્રીજી મહારાજને બહુ સાદું વાલા હતા સુકાનંદ સ્વામી મહારાજના બહુ નિરખીને દર્શન કરતા એક વખત સ્વામી દર્શન કરતા હતા અને ત્યારે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે મહારાજને શું પ્રશ્ન પૂછ્યો છે સ્વામી અઢારસો ને એસી ની સાલમાં આસોવત ત્રીજને દિવસ મહારાજ ગંગાચડીયા કુવા પાસે સ્નાન કરતા હતા બે ઓરડીની વચ્ચે રતનજીએ સાદડી પાથરીથી મહારાજની પૂજા પાથરીથી મહારાજ પૂજા કરવા બેઠા શ્રીજી મહારાજ સ્વયં બધું જ કરતા પૂજા પણ કરતા દંડવટ પણ કરતા પ્રદક્ષિણા પણ કરતા ધ્યાન પણ કરતા માનસી પૂજા પણ કરતા કોનું કરતા હશે કોનું ધ્યાન કરતા હશે અને કોની માળા કરતા હશે અને કોની માનસી કરતા હશે હે ભક્તોની વાહ તમે તમારો પક્ષ ખેંચી લીધો હા જે ભક્તો મહારાજને હંભારે એને મહારાજ હંભાળે મહારાજનો એક એવો જે મને ભજે છે એને હું ભજું છું ગીતાનો પણ આ ન્યાય છે જે જેને ભજે છે એને ભજે છે તમે ભગવાનને ભજો છો સમજી લો ભગવાન તમારું ભજન તમે ભગવાનનું ધ્યાન કરો છો સમજી લો ભગવાન તમારું ધ્યાન કરે છે ભગવાનને પોતાનો ભગત બહુ વાલો છે ગટપુરમાં મહારાજ માળા કરતાં કાર્યાણીના ભક્તો આવ્યા દર્શન કરીને ચાલ્યા પછી મહારાજ આમ થોડી વાર ધ્યાનમાં બેઠા માળા કરતા હતા ભક્તોએ જોયું મળીને ગયા અડધે જ્ઞાન પાછા આવ્યા મહારાજને કે મહારાજ અમે તો તમારું ભજન કરીએ પણ તમે કોનું ભજન કરો મહારાજ કે અમે તમારા બધાનું ભજન કરીએ મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી દાદા ખાચર પર્વતભાઈ જે એવા છે એ અમારા માળાના મનકા છે ને અમે એનું ભજન કરીએ છીએ એટલે આપણે ભગવાનને ભજીએ ભગવાન આપણને ભજે છે ભગવાને ત્યાં આગળ દંડવટ કર્યા અને દંડવટ કર્યા ને ત્યારે શ્રીજી મહારાજ રોજ એક દંડવટ કરતા એવું વાતોમાં લખ્યું છે અને મહારાજ દિવસે બે દંડવટ કર્યા સુકાનંદ સ્વામીએ બરાબર નજર રાખીને જોયું કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ એમની જોવાની હશે જો એ સમયે સ્વામીએ તરત જ મહારાજને પૂછ્યું કે મહારાજ તમે નિત્ય તો એક દંડવટ કરો છો આજે એક અધિક કેમ કર્યો આવું પૂછ્યું છે એ કડી લખી છે કેટલું આશ્ચર્યકાર શુકુનિ નિરખે હરીને પ્રીતે સુક નિરખે ને નિર્ખે હરીને ધ્યાન રાખીને એકાગ્ર ચિતે ધ્યાન રાખીને ચિતે અધિક દંડવટ કર્યો પૂજા अधिक दंडवत करो पूजा प्रश्न पूछो प्रभु नेत समामा પ્રશ્ન પૂછ્યો પ્રભુ ને તે સમા કેટલું આશ્ચર્યકારી દર્શન કેટલું આશ્ચર્યકારી દર્શન કેવો સૂક્ષ્મ ક્રિયાનો વર્તન કેવો સૂક્ષ્મ ક્રિયાનું વર્તન માટે થોડું બાવે દર્શન છોડે મટે સુડ બાવે દર્શન છોડી સુક્ષ્મ બાવે રાખવું જોડે સૂક્ષ્મ બાવે રાખવું જોડી એવું આ દર્શન તમે વિચારો મહારાજે એક દંડવત અધિક કર્યો તો એમને ખબર પડી ગઈ આપણા દર્શન આવા ખરા આપણે મહારાજના દર્શન તો કરતા હોઈએ પણ આપણને ખબર ના હોય કે શ્રીજી મહારાજે આજ કેવા વાઘા પહેર્યા હતા ઠાકોરજીના દર્શન એ કરતા હોઈએ પણ જો પુરુષોની સભામાં પૂછવામાં આવે ને કે ઠાકોરજી એ કેવા વાઘા પહેર્યા હતા ખબર નહીં કે આવ્યા હતા ખરા ઉપરથી એટલી ખબર છે કદાચ બહેનોને નીકળે પુરુષો કદાચ એક બે નીકળતા હશે દર્શન કરવાવાળા જા પણ દર્શન બહુ પ્રેમથી કરવા ભગવાનના દર્શન કરીએ ને એને હૃદયમાં ઉતારીને કરવા બરાબર ભગવાનની મૂર્તિને હંભારીને કરવા દર્શન કરવાય સુકાનંદ સ્વામી કેવી રીતે દર્શન કરતા હશે કે એક દંડવત અધિક કર્યો તો સ્વામીને ખબર પડી કે આજે મહારાજે એક દંડવત અધિક કર્યો છે જ્યારે જ્યારે પણ મહારાજ કોઈપણ ક્રિયામાં ફેરફાર કરે તો એ પરમંશે ચાતક નજરવાળા હતા કે એને ખબર પડી જાય કે મહારાજે આટલી ફેરફાર કરે તરત જ પ્રશ્ન પૂછ્યો મહારાજ એક દંડવટ અધિક કેમ કર્યો ત્યારે શ્રીજી મહારાજે સુખ કીધું લ્યો એની વાત કરું અલૈયા ખાચરને અમે જોવા ગયા હતા અલૈયા ખાચર બીમાર હતા એને જોવા મહારાજ કે અમે ગયા હતા એને જેવું દુઃખ થયું તેવું તો કોઈનું દુઃખ અમે ભાડ્યું નહીં સંતો ભક્તોનો અભાવ અને અવગુણ આવવાથી અલૈયા ને આંતરિક દુઃખ બહુ આવ્યું છે બહારના ઘા કરતા અંદરનું જે દુઃખ થાય ને માણસ તૂટી જાય તમને બાર ગમે એટલા ઘા વાગેલા હશે તમે ચાલી શકશો તમે કાર્ય કરી શકશો પણ તમને હૃદય તૂટી જશે અંદરથી ખિન્ન થઈ જશો તમને કોઈ કાર્ય કરવાનો ઉત્સાહ નહીં આવે અને અંદરથી ખિન્ન થવાય એના માટેનો એક ઉપાય છે અંદરથી જેને દુઃખી થવું હોય ભગવાનના સંતો ભક્તોનો અભાવને અવગુણ આવવાથી ગરડા મધ્યનું ચાલીસમું વચનામૃત આ પ્રશ્ન ઉપર છે આખું આ દિવસે જ મહારાજ આ વચનામૃત બોલ્યા છે મહારાજના શબ્દો હું વાંચું વચનામૃતના સાંભળો નિત્ય પ્રત્યે અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા કે હે મહારાજ આ દેહાદિકને વિશે અહમ હોય તેને ટાળજો અને આજ તો અમને એવો વિચાર થયો કે ભગવાનના ભક્તનો મને વચન એને દેહે કરીને કંઈ જાને અજાને દ્રોહ થઈ આવે તેને કરીને જેવું આ જીવને દુઃખ થાય તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી મોટા મોટું પાપ તમારાથી ભૂલથી ક્યારેક કંઈક વસ્તુ ખવાઈ ગઈ જે નથી ખાવા યોગ્ય તમારાથી નથી જોવા યોગ્ય એવું જોવાઈ ગયું તમારાથી નથી સ્પર્શ કરવા યોગ્ય એવું સ્પર્શ થઈ ગયું એનું પાપ જેટલું નથી એનાથી કરોડો ગણું પાપ ભગવાનના ભક્તોના અભાવ અવગુણનું છે દ્રોહનું છે એવું શ્રીજી મહારાજ સ્વયં કે છે શ્રીજી મહારાજ કે બીજો કોઈ અવગુણ આવ્યો હોય ને તો એને એને હાથ કપાયો કે પગ કપાયો આવી રીતના છે બીજા કોઈ દોષ હોય કામ ક્રોધ લોભાદી હોય ને તો એ હાથ કપાયા દાદર જેવા ખીલ ને ધાધર જેવા છે પણ જેને ભગવાનના ભક્તોનો અભાવ આવ્યો એનું તો માથું કપાયું માથું કપાઈ ગયું આપણે રાતને દિવસ રહેવાનું કોની વચ્ચે કોની વચ્ચે બોલો ભક્તો વચ્ચે સેવા કોની વચ્ચે કરવાની ભક્તો વચ્ચે રોજ આપણે સત્સંગનો વ્યવહાર કોની આરે સંતોને ભક્તો આરે તો આપણને અભાવને અવગુણ આવે તો કોનો આવે કોનો આવે બોલો સંતોને ભક્તોનો જ આવે ને ઘરવાળાને છોકરાનો તો અભાવ આવે જ નહીં ઓહો મહારાજ મધ્યના ઓગણસાઠમાં વચનાવતમાં કે છે કે પોતાના સ્ત્રી તો કુપાત્ર હોય તો પણ આ જીવને ક્યારેય એનો અભાવ આવતો નથી એનો જ્યારે દોષ દેખાય ત્યારે શું વિચારે એ તો થોડું એવું છે વાંધો નહીં પણ ધીરે ધીરે લે વાહ કેમ ભાઈ તમારા ઘરવાળા આટલું બધું તમને ઘેર આટલું બધું ખખડાવે ને આટલું બધું ગરમ એનો સ્વભાવ છે થોડો બોલવાનો આવે પણ શું કરીએ સંસારમાં ચાલી જાય વાહ હા તમારો છોકરો બહુ આમ અડવિત્રોને આવું બધું છે એવું સાંભળ્યું છે આમના અહીં આગળ રખડતો તો છોકરો છે પણ હવે સમજાઈએ છીએ થોડું પણ શું કરીએ છોકરો છે લો કેટલું સરસ સમજણ સત્સંગમાં એવી સમજણ જ નહીં ઓહો સ્વામિનારાયણના ભગત છે ગમે એવા છે થોડોક અવગુણ હશે પણ કેટલી સેવા કરે છે કેટલું ભજન કરે છે કેટલું આમ એવી સમજણ જ નહીં કેટલું ગજબનું ત્યાં તરત જ પડદો પાડીને એટલા હમજનો લેયરો બાંધી દે કે ના પૂછો વાહ વાહ અને સત્સંગની અંદર કોઈ પ્રકારની સમજણ નહીં લો ખાલી તમે જે ખુરશી ઉપર બેઠા હોય ત્યાંથી ઊભા થઈને બાથરૂમ માં ગયા અને બીજા ઊભા થઈને ખુરશી પર બેસી ગયા અને પછી તમે સભામાં બેહો અને પછી તમારા હૃદયમાં શું થાય બોલો તો વિવેક હોવો જોઈએ સત્સંગમાં આવે છે કેવા સત્સંગી જો ખરા ખુરશે બેસી ગયા હું બેઠો તો હમણાં ખાલી બાથરૂમ ગયો એટલે આમ તો ખુરશી આવી ગયા કેટલું એના ઉપર એનાલિસિસ કરી નાખીએ વગર કામની પીએચડી કરીએ કોઈ કીધું ના હોય તો બોલો એટલે ભાઈ એક ખુરશી પર બેઠો બીજી ગોતી લઈ બે જણ પાછું સારું ઉપરથી એમ વિચારવું જોઈએ મારા મોટા ભાગ કે આ ખુરશી પર હું બેઠો તો મને ખબર નહોતી કે આ ભગતને ખુરશીની જરૂર છે હું ઊભો થયો એને તકલીફ હતી ને ખુરશે બેઠા મારા બહુ મોટા ભાગ પણ જીવને આવો વિચાર જ ના આવે બોલો આવો વિચાર જ ના આવે અને સંબંધી હોય અને એ ક્યાંક આપણી એક જ ખુરશી હોય ને બેઠો હોય અને આવીને ઓહ તમે બેઠા તો ના ના તમે બેસો 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 વાહ ક્યાંથી સમજણ લઈ આવ્યા કોઈ વચરામૃત કોઈ શાસ્ત્ર કાંઈ નહીં પ્રમાણ અને તોય ત્યાં સીધી આ શક્તિ ને આવો ભગવાનનો ભગત બધા રૂડે ગુનેયુક્ત રાત ને દિવસ સાધુની સેવા કરે રાત ને દિવસ મંદિરની સેવા કરે રાત ને દિવસ પાંચ પચીસ રૂપિયાનું દાન કરે એવો ભગત એનો અભાવ આ જીવને આવા ખોટા આંટાને વિપરીત આંટાઓ ચડી ગયેલા છે એ આંટાઓને હવડા કરવા માટે મહારાજે કીધું એક દંડવટ અમે રોજ અધિક કર્યો તમારા નિયમ કરતાં નિત્ય પૂજામાં એક દંડવટ અધિક કરવો તમે પૂજામાં છ દંડવટનો નિયમ રાખ્યો હોય સાત કરો તમે અગિયારનો રાખ્યો હોય બાર કરો એક દંડવટ એટલા માટે કે હે મહારાજ આમાં તો શું કર્યું મહારાજ મહારાજ પોતે દંડવટ કરીને શું કહે છે જાને અજાને કેવી રીતે જાણે અજાણે હવે આપણે તો અજાણે તો જાજુ થતું જ ના હોય બધું જાણીને જ થતું હોય બોલો એટલે વાત વાતમાં અવગુણ લેવાનો સ્વભાવ નહીં સારો તમે ગમે એટલી કથા સાંભળોનું ગમે એટલી કથા કરું પણ જો વાત વાતમાં આપણને આમ કોઈ થોડું કામ કર્યું અભાવ લઈ લઈએ ખોટું છે ખોટું છે વિચારવું કંઈક એની પરિસ્થિતિ હશે કંઈક એને કંઈક કારણ હશે એમને તો નહીં કર્યું હોય એ સમજું છે એ કલ્યાણ માટે છે એ કલ્યાણ માટે આવે છે તો તરત દ્રોહ નહીં થાય કોઈપણનું જજમેન્ટ તરત ના આપશો આપણે એટલી ટૂંકી બુદ્ધિવાળા છીએ કે આપણે કોઈપણ વસ્તુને જોઈને તરત જ જજમેન્ટ આપી દઈએ કોઈ વ્યક્તિ આ સભામાં આવ્યા અને પાણીનો બોટલ લઈને બેઠા થોડી થોડી વાર આમ પાણી પીધે રાખે એટલે આપણે તરત જજમેન્ટ આપી દઈએ સભામાં આમ થોડું આવી ગઈ પણ તમને શું ખબર હોય કે એને એવો રોગ હોય કે એને થોડી થોડી વારે પાણી પીવું પડતું હોય પણ એનું લાંબો વિચારો કે આ કેટલા ખપવાળા હશે કે એની આવી શરીરની પરિસ્થિતિ છે તોય સભામાં બેસે છે એવો વિચાર નહીં આવે પણ સીધું જ તમે જોજો નેગેટિવ થિંકિંગ એ આપણા ભારતીયોનો જન્મસ્થિત અધિકાર છે નેગેટિવ થિંકિંગ કોઈ પણ વસ્તુનું તમે જોજો પોઝિટિવ વિચારોનો લગભગ સ્વભાવ નહીવત માફ કરજો ભારતીય તમે છો હુંય છું આ સાંભળવા વાળા છે આપણે ભારતના જ છીએ પણ આપણું નેગેટિવ થિંકિંગ અને એમાંય પાછું સત્સંગમાં આવ્યા પછી તો વાત જવા દો નેગેટિવ થિંકિંગ પડે પડે પોઝિટિવ થિંકિંગ મળે જ નહીં એના માટે પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ થિંકિંગ કરો નેગેટિવ થિંકિંગને છોડો તમે દુનિયાની ગમે એવી નેગેટિવ વાત લઈ આવો એને પોઝિટિવ કરતા આવડવી જોઈએ વિચારતા આવડવું જોઈએ પોઝિટિવ થઈ જાય પોઝિટિવ થઈ જાય તમને વિચારતા આવડે ને પોઝિટિવ થઈ જાય અને વિચારતા ના આવડે તો નેગેટિવ થઈ જાય વસ્તુ કાંઈ ના હોય આટલી જ વસ્તુ હોય પણ તમે એને કયા કયા એંગલથી વિચારો છો બહુ મહત્ત્વનું છે માટે સત્સંગનો અર્થ એ જ છે કે જેટલું પોઝિટિવ થિંકિંગ થાય એ જ સત્સંગ પોઝિટિવ થિંકિંગ જો થાતું નથી તો કુસંગત છે હજુ આપણે સત્સંગીત થયા જ નથી સત્સંગીત નથી તે પોઝિટિવ થિંકિંગ કોઈ પણ આપણને કંઈક ભૂલ બતાવે સ્વીકાર લો હા મારી ભૂલ છે હશે મારો સ્વભાવ છે કોઈકનું કાંઈક દેખાય હશે ભાઈ આપણા સત્સંગના છે ને હોય આવે કોક કોક ખોલે તો દબાવીએ એની જગ્યાએ આપણે શું કરીએ આપણે આમ અંતરમાં વિચાર લો એક પોતાની જાતને પોતાને વફાદાર થાવ કે મને એકાંતમાં કોઈએ કોઈ સંત કે ભક્તના અવગુણની વાત કરી હોય તો હું ડાટું કે ખોલું મને કોઈ ભક્તએ અવગુણની વાત કરી હોય તો હું એને દાટવા મહેનત કરું કે આલ્યા કરે હવે હોય હશે જે હોય ચાલો ને ચાલો ને સત્સંગની અંદર મહેનત કરવાની છે એમ કરીએ કે હા હું તમને બીજી બે વાત કહું બેહો 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 બે વાત કહું તમને જાણે મોટું પરાક્રમ કરતા હોય જાણે એ કોઈ ઓલાના કલ્યાણની વાત કરતા હોય અને એની અંદર તો જાણે કે કેટલા બુદ્ધિવાળા હોય અને જાણે કે એને કેટલી સત્સંગની મોટી હમજન હોય જાણે એને કેટલો સત્સંગનો અનુભવ હોય અને જાણે આત્યંતિક કલ્યાણના રસ્તા ખોલતા હોય બે જના કાંટાની વાડમાં જાય છે બોલો ગમે એવા મુક્તાનંદ સ્વામી અને ગોપાળનંદ સ્વામી જેવા જો આપણે આવું કરીએ તો આપણને ને ગોપાળંદ મળે ને તો આપણું કલ્યાણ ના થાય માટે બી કેરફુલ મોક્ષનો માર્ગ છે પોઝિટિવ થિંકિંગ હંમેશા પોઝિટિવ રાખો પોઝિટિવમાં બહુ મજા તમને સુખ બીજાને સુખ અને નેગેટિવમાં આપણને દુઃખ અને કોક આપણને હામો મળે તે બિચારો સુખ્યો હોય તેને દુખ્યો કરી નાખીએ આપણે આપણી વાત કરીને નહીં દુખ્યો કરી લો મને તો ખબર જ નહોતી તે જાણી રાખવું બધું લે પાછા ઉપરથી કે જાણી રાખવું લખી રાખવું ગોખી રાખવું ના વિવેક પણ આપવો પડે છે નથી આપવો પડતો એવો નહીં પણ એની જેની જવાબદારી હોય એને વિવેક આપવો પડે ના આપવો પડે એવું કાંઈ નહીં હવે આવો જ કોક હોય હવે અમને ખબર હોય કે આ આવો છે અમને ખબર હોય કે આને આવું જ છે તો એનો વિવેક બીજા પાંચને શીખવાડવો પડે કે ભાઈ જોજો એટલું પણ એ જેની જવાબદારી હોય એ કે જેને કલ્યાણની ચિંતા હોય દાદા ખાચર ભજનાનંદ સ્વામી પાસે જાજુ બેસતા દાદા ખાચરને મહારાજે મારા જે બોલાવ્યા દાદા ખાચર તને ક્યાં સાધુ આ રેત એ કે મને ભજનાનંદ સ્વામી આ રેત મહારાજ કે તું અમારી ભેગા રે તને કઈ ભાન નથી કોની ભેગા હેત રાખવું તારે હેત રાખવું હોય તો મુક્તાનસાઈ ગોપાલસે થાંભલા જેવા સાધુ ભેગા રાખ બાકી આમાં તો ક્યાંય ઉલડી જઈશે એનું ઠેકાણ નથી તારું શું થશે દાદા ખાચર જેવા ભગતને મહારાજે વિવેક શીખવાડ્યો છે પણ એ કોણ હતા શ્રીજી મહારાજ હતા એમ જેનું લેવલ હોય એ કરે હવે આપણે તો આપણે કોઈની સાથે આંટી પડી હોય ને આપણો સ્વભાવ કોઈ સાથે મેચ ના થતો હોય એટલે એનું નેગેટિવ થિંકિંગ જે આપણા હૃદયમાં કચરો છે બીજાના હૃદયમાં ઠાલવવા મહેનત કરવી એનું જ નામ કુસંગ પણ બીજા પ્રત્યેના સદભાવોને બીજાના હૃદયમાં વાવવા એનું જ નામ સત્સંગ આત્યંતિક કલ્યાણ એટલે બીજાના સદગુણોને બીજાની આગળ ઉપસાવવા અને નરકનું દ્વાર એટલે બીજાના નેગેટિવ થિંકિંગને આપણા વિચારો બીજાની અંદર આપલે કરવી આમ નરકનું દ્વાર ભગવાનના ભગતે આ વાતને બહુ ધ્યાનમાં રાખ્યું છે બહુ જ મોટું પાપ છે ભગવાનના સંત પાસે જઈને ભગવાનના મંદિરમાં જઈને જે પાપ થાય એક તો સૌથી મોટા મોટું પાપ કયું ભગવાનના ભક્તોનો અભાવને દ્રોહ એ પાછો સૌથી મોટું પાપ અને એ પાછું ક્યાં તીર્થ ક્ષેત્રમાં વાહ અને એ જે સુરવીરતાથી કરતો હોય એ તો કેટલું અક્ષરધામનો સિક્કો મરાઈને બેઠો હોય તો જ થાય સમજાય ને માટે સાવધાન રહેજો બહુ સરસ જો મહારાજે એ વખતે અલૈયા ખાચરની વાત કરીને બધાઈને ચેતવ્યા છે બસો ને બાસઠ વચનામૃતમાં જાજી વાતો ગુણ અવગુણની છે શા માટે ગુણ અવગુણની વાતો કારણ કે રાત ને દિવસ તમે જેની ભેગા રહો છો એનો ગુણ તમને આવશે જ અને સત્સંગમાં આવશે કારણ કે સત્સંગનું હેત આંબાની ડાળ આંબાની ડાળ તમે એક જગ્યાએથી કાપો ફરી ઉગે ઉગ કોઈ જગ્યાએ નાખો ઉગે ના ઉગે અને થોરિયાનું ઝાડ એ જે તમે પેલું કરો ને એ તો એવું હોય હશે એ થોરિયાનું ઝાડ છે એ કયું ઝાડ છે કોઈને કરાવવું ના પડે પોતાના દીકરામાં હેત કોઈ કરાવવું ના પડે પત્નીને પતિમાં હેત કરાવવું ના પડે થય જ જાય પણ હરિભગત અને સાધુમાં હેત એ આંબાની ડાળ જાય તો એને ગરજ નહીં મારે હું જય સોમીને હું કંઈ જાઉં એવું છે એવું એ સત્સંગની રીત નથી શું મારી ભૂલ થઈ છે કેજો હા જે કાંઈ હોય કેજો મારો સ્વભાવ કંઈક આકરો છે થોડો થોડું છે મારે બોલવાનું પણ હું સુધાર દઈશ મને ખબર છે મારાથી ઘણા દુઃખ થાય છે પણ હું સુધારો કરી લઈશ મને ખબર મારો જડતાવાળો સ્વભાવ છે પકડવાળો પણ હું સુધારો કરી લઈશ આની ઉપર ભગવાનને સાધુ જેટલા રાજી થાય ને એટલું આમ આમ કરીને ફરતો હોય ને એની પર ના થાય માટે સત્સંગની અંદર નરમ થતા શીખીએ આમના આવ્યું ને માટે જીવનો સત્સંગ કરવો પછી મોટપ માટે ન કરવો બખેડો આ પાછળ વાળા ને કેમ આટલું બધું આવડે એનો અવાજ કેમ આટલું આવડે તમને કેમ કંઈ ના આવડે બેહી જાવ આગળ હાંકડામાં એને બેહવાનું ઉપાધિ મેને બેહવાનું તમે બેઠા છો અને તો એ કડીયો એને આવડે ને તમને કાંઈ ના આવડે સારું તમને જોઈને કથા કરવાની આ આ આ ન્યાય વાળું રાજ્ય નથી લાગતું છે ને તમને આવડતી નથી અવાજ એનો જાજો આવે એને કારણ કે આ અમે આ બોર્ડર કર્યું એટલે અમને ખબર હોય જગ્યા કેટલી છે હવે હાંકડ એને બેહવાનું રસોડા એને કરવાના બધું ઉપાડવાનું એને અને કડિયો એને જાજી આવડે ત્યારે આમને શું આમ હાથના કિરામ ફરો બસ એકીસ કરી કાંઈ નહીં કરો કેવું પડે હા આજે એટલું કહી શકું કે તમે આજે ભરતબેન રાજેશબેન બધા આવ્યા કમલેશબેન બધા આજે એટલી વાત સરસ કે આપણું કન્ટેનર આવવાનું હતું ને ઈન્ડિયાથી મને ગઈકાલ ચિંતા ઉપડી કે ભાઈ કન્ટેનર આવે છે શું થશે આ કારણ કે આ ઉતારવું પડે બે કલાકમાં બધું પછી મેં ફોન કર્યા બધાને જે નહોતા આવ્યા હોય બધાએ આવ્યા બ્રિજેશ ભગત આવી ગયા દવાખાને જઈને બધા આવ્યા એક પછી એક કોઈ અમર ભગતનો આવ્યો મેસેજ એને આવ્યો હશે પિનાક ભગત પર કે હું નહીં આવું મેં ફોન કરેલી એ આવ્યા પછી તો કોઈ બાકી નહીં હવારના બધા સેવામાં છે એટલે જ પુરુષોને તાળીઓથી બતાવો સરસ આખું કંડન પોણો કલાક હા પણ તમે ગિરનાર ખસેડ નાખો એની ના નહીં ગિરનાર તો ખસેડ નાખો ગુણાદિતાનંદ સ્વામી કે આ આખી પૃથ્વીના લુહાર ભેગા કરો ને અને અથોડા પણ તો આખો ગિરનાર ખેરવી નાખે પણ સ્વામી કે સમજી ગયા ને બસ એટલે એ થોડું કરો ને તો મજા આવે એટલે બેય કરો તો તમારા માર્ક વધી જાય બેય કરો તો તમારા માર્ક વધી જાય એટલે કડીઓ મોઢે કરો જ્યારે ગુરુજી આવે ત્યારે ગુરુજીના દર્શન કરતા કરતા સંત મહિમાની કડીઓ બોલતા હો તમે દંડવટ કરતા હો ત્યારે સંત મહિમાની કડીઓ બોલો ઠાકોરજીના દર્શન કરો ત્યારે મહારાજના મહિમાની કડીઓ બોલો આ સૂત્રો અહીં લગાવ્યા છે ઓહો ઠાકોરજી જમાડતા જમાડતા આમ ડીશ લઈને બેહો એક સૂત્ર ખાલી વાંચી વાંચીને દાસના દાસ થઈને જે રહે વળી જે રહે સત્સંગમાં એક કડી ખાલી વાંચીને મોઢે કરો જમતા જમતા મોઢે થઈ જાય કારણ કે તમારે ઠાકોરજી જમાડતા ઓછામાં ઓછો અડધો કલાક પોણો કલાક કારણ કે સત્સંગની વાતો વાગોળતા વાગોડતા કરો ને એટલે એટલે એ વાંચી લેવી કડીઓ હું તો જો ભાઈ પોઝિટિવ થિંકિંગ હમણાં જ કીધું તો મારે નેગેટિવ કેવી રીતે કરાય અત્યારે જ વાત કરી તો ભલે અંદર જે હોય પણ બહાર તો કહું છું ને તમને પણ થોડું સાવધાન બનો હા આ સૂત્રો આ બધા એટલે લગાવ્યું છે તમે વાંચો હમણાં મેં નહોતું કીધું અમારે ભગત નથી આવ્યો આજે એને ઘેર ગયા મામા હતા એને ઘેર ગયા મેં કીધું કે સૂત્રો આપણે ઘરમાં બધા લગાવી દઈએ મને સ્વામી એક છે અહીંથી નીકળ્યા મને ઘરમાં તો કયું છે અહીંથી મેં કીધું લઈ લઈએ લગાવવા મન કે એક છે પણ ક્યુ નથી ખબર મેં કીધું હવે એને પાંચ લગાવશે તો પછી એ કથા સાંભળતા હતા એના પપ્પાએ સાંભળતા હતા મેં કીધું જો આ એક સૂત્ર મોઢે કરી દેજે પછી બીજા લગાવજે એટલે આ સૂત્રો આવા છે ને અહીં બધા સ્ટોર ઉપરને બધે છે જ એટલે આવા સૂત્રો ઘરમાં લગાવી દો બધે બહુ સરસ થમટેક લગાવીને લાગી જાય આવા છે ને આવા ચોરસ સૂત્રોએ કરાવ્યા છે એટલે ઘરમાં આવી લાગી જાય અત્યારે સંત નિવાસની અંદર બહુ સરસ મૂર્તિઓ લાગે છે પછી એ મૂર્તિઓનો તમને તો થાય કે આ પુરુષોનું દર્શન થાય બેનોન ક્યારે થાય એટલે બેનોન છે ને ઉપરનો આખો વિડીયો ઉતારીને બતાવવામાં આવશે એટલે મૂર્તિઓ પછી ગમે ને તમને હે જો લો એમને કેવો સંત નિવાસના દર્શન કરવાનું તો કેવી તાળી પડી આ તમારી ગમે એટલી વાત કરે તમે કાંઈ કરો નહીં ખબર નહીં સારું આ કેવું છે પણ કાંઈ નહીં અમારી કોઈ પરીક્ષા જ હશે ને તો એ સંત નિવાસની અંદર મૂર્તિઓ છે પછી તમને જે ગમે એ બધાનું એક લિસ્ટ કરવામાં આવશે ઉત્સવ પછી પછી જેને જેને ઘેર એવી મૂર્તિઓ કરાવી હોય લગાવી હોય એક સાઈઝની એક સરખી બધાની એક સાથે મગાવવામાં આવશે અને તમારે ઘેર પણ એવી મૂર્તિઓ લાગી શકે એવું સરસ સંત નિવાસની અંદર મૂર્તિઓ લગાવી છે આજે બધા હજુ સેવાની અંદર જ છે યુવાનો આપણે મંદિરની પણ બહુ સરસ મોટી મોટી મૂર્તિઓ આવી ગઈ છે ઉતારી દીધેલી છે સ્ટેજનું અહીંયા આગળ ડેકોરેશન આવી ગયું છે એ પણ આપણે હમણાં આ છ તારીખે પૂજ્ય અક્ષય સ્વામી અહીંયા આગળ આવે છે આ છ તારીખે ઇન્ડિયાથી એટલે અક્ષય સ્વામીની આ છે ને કાર્વિંગ કરવું ને આ બધાની બહુ માસ્ટરી છે એટલે આ સ્ટેજ આવ્યું ને સ્વામી આવશે આ સિંહાસનના કામ છે એ પણ હવે પતવા આવ્યું છે બધું કામ શરૂ છે એટલે અત્યારે આવે વધુમાં વધુ ભક્તોએ વધારે મંદિર આવવું સેવામાં આવવું વાત એ હતી કે ક્યારેય પણ ભગવાનના ભક્તોનું વધુમાં વધુ આપણે મનુષ્ય છે હું જાણું છું કે પોઝિટિવ થિંકિંગ આપણાથી દરેક વખતે નહીં થાય પણ જેવી રીતે ઘરમાં પણ તમને નેગેટિવ થિંકિંગ થાય કોઈ પ્રત્યે અભાવ આવે પણ તરત પછી તમે કોઈને કોઈ વિચારથી દાટી દો છો એમ સત્સંગની અંદર પણ કાંઈક આવે એને થોડી વાર પછી ડાટી દો હશે હોય આવું જોઈએ થયા કરે ચાલ્યા કરે સત્સંગ છે લોક છે મનુષ્ય છે માણસ છે થાય લો કેટલું સહજતાથી છૂટી ગયું પણ એને જો પકડો કેમ પણ એમ તો પતી ગયું હોય થાય ને બધું જ થાય એટલે અહીં લખ્યું છે અભાવ હળાહર ઝેર છે હળાહર ઝેર છે સદભાવ અમૃત સમાન સત્સંગે રહેવો સુખિયા તેને ગુણ જોવા સદાય હળાહર ઝેર છે અભાવ જેને પીધું એ મર્યો જેને પીધું એ મર્યો પીધેલા ને અડ્યો એ મર્યો હડકાયા શ્વાન જેવું છે હડકાયા કૂતરાની લાડ જેને અડે એને હડકવા થાય મરે એમ અભાવરૂપી લાડ જેને અડેલી હોય એને જે અડે એ મરે એટલે એનાથી દૂર જ રહેવું ભૂલે પણ હાલવું નહીં દુઃખ તના વિકટ માર્ગમાં ભૂલે પણ ના હાલતા આ દુઃખના માર્ગમાં સ્ત્રી પુરુષ ભૂલશો નહીં આવી સુખ સિંધુ સત્સંગમાં આ સુખના સિંધુ એવા સત્સંગમાં આવી કોઈ સ્ત્રી કે પુરુષ ક્યારેય પણ હળહર ઝેર અભાવરૂપી પીવા માટે તૈયાર ન થાય ક્યારેય પણ તમે સાથે કામ કરતા હશો સાથે સેવા કરતા હશો હું હોઉં કે તમે હોય મનુષ્યનો સ્વભાવ છે થોડીક વાર આપણને નેગેટિવ વિચાર કોઈ પ્રત્યેનો આવી જાય પણ એને તરત ઉપસાવી નાખશો અંદરને અંદર એને ડિસ્ટ્રોઈડ કરવા મહેનત કરો એવા વિચારો ના મળતા હોય તો સંતો થકી કોઈ ભક્ત થકી શીખો અને પછી એને ડિસ્ટ્રોય કર્યા પછી એ ભગતનો આપણને ભાવ આવે એવું કરો એવું કરો તો બહુ મજા આવશે સત્સંગની અંદર રહેવાની પણ મજા આવશે સત્સંગની અંદર આપણને આનંદ આનંદને આનંદ વર્તશે આપણને એવું નહીં લાગે કાંઈ ઉણપ છે આપણને એમ લાગશે મારે જેને મળવું છે મહારાજે સાતું એ સત્સંગે એની વચ્ચે જ મહારાજે મને રાખ્યો છે આવું આપણને રહેશે ને ઓહો ભાવ રહેશે માટે સવડું લેવાથી શ્રીહરિ રાજી શ્રીહરિ આગે ધરી સવડું લેવાથી શ્રી હરિ રાજી પણ જાજાની સમજન કાચી અવડાને સવડું કરી જોવે અવડું હોય તો હું બે ખાલી કરીને ભગત બેસી ગયા એને તો ઇન્ટેન્સ બેસવા ન જ હતો પણ અવડાને પણ સવડું જોવું કે ભગત કેટલા કેટલા ખપવાળા કે દુખતું હશે કમર તો નીચે બેઠા હતા હું ગયો એમને મારી ઉપર કેટલું હેત કે મારી ખુરશી લેતા એમને સંકોચ ના થયો કારણ કે એ મારા મારા હિતે જ છું છે મારા હેતવાળા છે અને મારા મોટા ભાગ કે આ ભગતના કામમાં મેં રોકી રાખી હતી ખુરશી એ ભગતના કામમાં આવી મારું સારું થશે લો કેટલું બધો વિચાર આટલો વિચાર કરે તો કેટલો આનંદ થાય અને આવો વિચાર ના કરે તો આવો વિચાર ના કરે તો શું થાય માટે પોઝિટિવ થિંકિંગ રાખવું એટલું જ આપણે આ સુકાનંદ સ્વામીના આખ્યાનમાંથી આજે જાણવાનું છે બોલો હરી કૃષ્ણ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વર ભક્તિધર માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામ ભજે હરિકૃષ્ણ મહારાજ